વિગતવાર. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે પાલનપુર શહેરના વિકાસ માટે આપેલા સાધનો ધુડકાય છે. જાણે કોઈ દરકાર જ ના હોય તેમ પાલનપુર પાલિકાની બેદરકારીને લઈને લાખો રૂપિયાની સાધન સામગ્રી બેકાર થઈ છે. પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા અને પાલનપુર શહેરના વિકાસ માટે સરકારના શહેરી વિકાસ વિભાગે કરોડોની સાધન સામગ્રી પાલનપુર નગરપાલિકાને આપી છે, પરંતુ જાણે એનો ઉપયોગ જ ન કર્યો હોય તેમ પાલનપુર નગરપાલિકાની આ સાધન સામગ્રી ધૂળ ખાઈ રહી છે, કાટ ખાઈ રહી છે. લાખો રૂપિયાની સામગ્રી પાલનપુર પાલિકાને શહેરના વિકાસ માટે, શહેરને સ્વચ્છ રાખવા માટે આપી હતી, પરંતુ બેદરકાર પાલિકાએ બેદરકારી દાખવી અને આ સાધન સામગ્રીને કચરાભેગી કરી છે. જો કે ખૂબ જ મોટા કૌભાંડ આ સાધન સામગ્રી આશંકા છે અને જેને લઈને પાલનપુર પાલિકાના અધિકારીઓ પણ આ મામલે બોલવા તૈયાર નથી. પાલનપુર નગરપાલિકા સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ મામલે ચૂપકી સાધી હતી, પરંતુ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે તેવું કહેતા કેમેરામાં કેદ થયા હતા. અધિકારી તો અધિકારી સ્થિર બોલે છે, જાણો પ્રમુખ સાહેબ, પ્રમુખ સાહેબ હા પણ બરોબર છે, પણ પ્રમુખ સાહેબ તમે હેડો તો ખરા તમે, પ્રમુખ સાહેબ તમે હેડો તો ખરા, પછી હું એ કહી તો હું કરી દઉં છો ના પાડું છું, જો પણ હું આપું, પણ પ્રમુખ સાહેબ તને હેડો તમે સંજયભાઈ હાલો, આ પ્રમુખ સાહેબ હું મારા બેઠા યાર તમે હેડો જો. રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં પ્રજાની પ્રાથમિક સુવિધાઓ માટે ફાળવેલ સાધનો છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઈ રહ્યા છે, જેનો ઉપયોગ પાલિકા દ્વારા કરવામાં આવતો નથી, ત્યારે પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોરે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન ટેન્ડર મારફતે પાલિકાના સાધનો સમારકામ કરાવી શહેરની પ્રજાના ઉપયોગમાં લેવામાં આવશે. અમને એ સાધનો માટે અમે ઓનલાઈન ટેન્ડર મંગાવ્યા, ટૂંક સમયમાં જ અમે ઓનલાઈન ખોલી ને લગભગ દિવાળી આસપાસ આ બધા સાધનો ચાલુ થઈ જાય એવી પ્રક્રિયામાં અમે છીએ. પાલનપુર શહેરને સ્વચ્છ રાખવાની વિકાસ કરવાની કામગીરી પાલનપુરના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓની છે, પરંતુ પ્રજાના પરસેવાના પૈસા અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડીને લાખોના સાધનો ધૂળ ખાધેલી હાલતમાં છે, ત્યારે કેટલાય વર્ષોથી પડેલા સાધનોને હવે નગરપાલિકા પેઇન્ટિંગ કરી અને એનું રિપેરિંગ કરાવશે. જોકે સારી હાલતમાં દેખાતી આ સાધન સામગ્રીને અખાડામાં ફેરવી અને પ્રજાના પૈસે નીતનેવા ખર્ચા કરી પાલિકા લોકોને ટેક્સના પૈસા પણ બરબાદ કરી રહ્યા છે. આજની તારીખમાં સરકારે કરોડો રૂપિયાના સાધનો નગરપાલિકાઓની અંદર લોકોની સુખાકારી માટે જે ફાળવેલા છે એ અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આજે કચરો ઉપાડવા માટેના મશીન હોય, એના સાધન ટ્રેક્ટર જેવી સામગ્રી હોય કે જે લાખો રૂપિયાની કિંમતની હોય, એ આજે એનો બિનઉપયોગી રીતે એના સાચા અર્થમાં એને ઉપયોગ કરી શક્યા નથી નગરપાલિકાના સત્તાધીશો, કે બહુ દુઃખદ બાબત છે અને જેના કારણે આ સરકારશ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે એવું મારું માનવું છે.